अस्सलाम वालेकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गणित आपणे ब्रिज कोर्स करी रह्या छीए। अगाउना क्लासनी अंदर आपणे विभाज्यतानी चावीओ शीखी गया। आजे आपणे एनाथी आगळ गुसाअ एटले गुरुत्तम सामान्य अवयव शीखवाना छीए। तो सौ प्रथम सामान्य अवयव कोने कहेवाय ते जोई लईए। सामान्य अवयव एटले आपेली बधी संख्याओना समान अवयव। आपेली बधी संख्याओ एटले जे संख्याओ आपणने आपी छे बराबर एनी अंदरथी समान अवयव जे नीकळे छे तेने आपणे सामान्य अवयव तरीके ओळखीए छीए बराबर। एने आपणे वधु सारी रीते समजवा माटे अहीं एक उदाहरण आप्युं छे ते समजीए। पहला आपणे 8 अने 12 ना सामान्य अवयव शोधवा होय तो अहीं आपणे 8 ना अवयव लखवा पड़े। तो 8 ना अवयव कई रीते आपणे लखी शकीए, जेम के 8 जे छे कया घड़ियामां आवे छे, तो तमे कहेशो 8 एका 8 4 2 8। हवे बीजा कोई घड़ियामां 8 आवतुं नथी तो एना अवयव आपणे शुं लखी शकीए, 1 2 4 અને 8 બરાબર। એ જ રીતે 12 ના અવયવ પૂછવામાં આવે તો તમે કહેશો 12 એકા 12 6 દુ 12 4 તાલી 12, એ ઉપરાંત બીજા કોઈ ઘડિયામાં હવે 12 આવતું નથી તો આપણે એના અવયવ શું લખી શકીએ, 1 2 3 4 6 અને 12। જુઓ હવે સામાન્ય અવયવ શોધવા છે તો આપણે જોઈ ગયા કે આપેલી બધી સંખ્યાઓમાં સમાન અવયવ, તો અહીં આપણને સમાન અવયવ કયા કયા દેખાય છે તે જોઈએ। તો 1 1 સમાન છે, 2 2 સમાન છે, હવે 3 એ બંનેમાં નથી એક જ અવયવમાં મળે છે, જેમ કે 12 ના અવયવો આપણે શોધ્યા એની અંદર જ છે, અહીં 8 ના અવયવમાં 3 મળતું નથી। 4 અને 4 તો અહીં આપણને 1 2 અને 4 જ સામાન્ય દેખાય છે, એ ઉપરાંત બીજી કોઈ સંખ્યા મળતી નથી તો આપણે લખી શકીએ કે 8 અને 12 ના સામાન્ય અવયવ 1 2 અને 4 છે। સમજાય છે? તો આ સામાન્ય અવયવની આપણે વાત કરી, હવે આપણે એનાથી આગળ ગુસાઅ જોવાનું છે, તેને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ। આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે। ગુરુત્તમ એટલે મોટો, ગુરુ એટલે શું, મોટો બરાબર। તો આપણે અહીંયા મોટો અવયવ કયો છે, સામાન્ય અવયવ કયો છે તે આપણે જોવાનું છે। તો ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ, આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં જે અવયવ સૌથી મોટો હોય તે અવયવને આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે, તેને ટૂંકમાં ગુસાઅ તરીકે ઓળખીએ છીએ બરાબર। ગુરુત્તમ એટલે મોટો અવયવ, સમજાય છે? એટલે સામાન્ય અવયવમાંથી જે મોટો અવયવ હોય તેને આપણે ગુસાઅ તરીકે ઓળખીએ છીએ। અહીંયા આપણને બે રીત બતાવી છે તે આપણે હવે આગળથી જોઈશું, એના પહેલાં મુદ્દા જોઈ લઈએ કે ગુસાઅ વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે બરાબર। ગુસાઅ વડે આપેલી સંખ્યાઓ જે છે તેને નિશેષ ગુસાઅ વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય છે બરાબર। બે કે તેથી વધુ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ એક જ મળે છે। જો બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓ હોય બરાબર તો તેની અંદર ગુરુત્તમ સામાન્ય અવયવ હંમેશા એક જ મળે છે, સમજાય છે? અવિભાજ્ય અવયવ હોય એટલે કે તેમાંથી કોઈ સામાન્ય અવયવ નીકળતું ન હોય તો તેની અંદર હંમેશા ગુસાઅ એક જ મળે છે। દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે બરાબર। દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ, જો આપણે એને જોવું હોય તો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જોઈ ગયા કે અહીં જુઓ 1 2 4 અને 8 છે, એ જ રીતે 12 ના અવયવ કરીએ તો 1 2 3 4 6 અને 12 છે, તો સૌથી નાનો અવયવ બંનેમાં શું મળે છે આપણને, 1 તો મળે જ છે બરાબર। તો તેથી જ આપણે કહી શકીએ કે સૌથી નાનો અવયવ 1 જ મળે છે, જો આપણે આગળ ઉદાહરણ દ્વારા સમજી શક્યા બરાબર કે દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે। તેથી બે કે તેથી વધુ સંખ્યાઓ માટે સૌથી નાનો સામાન્ય અવયવ 1 જ મળે છે,
સમજાયું? નાનો અવયવ એક છે, તેથી એક કે વધુ સંખ્યાઓ માટે નાનો અવયવ હંમેશા શું હોય? એક જ હોય છે. ગુસાઅ એ આપેલી બધી સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવ છે. ગુસાઅ એ શું છે કે બધી સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવ છે. ગુસાઅ એટલે જ મોટો અવયવ, મોટો સામાન્ય અવયવ. સમજાય છે? ચાલો, નાનો અવયવ એક અને ગુસાઅ માટે બધી સંખ્યાઓનો મોટામાં મોટો એ સામાન્ય અવયવ ગણાશે. ચાલો, અહીંયા આપણે ગુસાઅ શોધવા માટેની રીત જોઈએ. અહીંયા એક આપણને ઉદાહરણ આપ્યું છે. જુઓ, 16 અને 24 માટે ગુસાઅ શોધવાનો છે. તો પહેલાં 16 માટે આપણે અવયવ જોઈએ. તો 16 કયા કયા ક્રિયામાં મળે છે આપણને? પહેલાં તો 16 એકા 16, 8 દુ 16 અને 4 ચોક 16, બરાબર. તો એના અવયવ આપણે અહીંયા લખી શકીએ 1, 2, 4, 8 અને 16. એ જ રીતે 24ના અવયવ પૂછાયા છે, તો એના અવયવ લખીએ 24 છે તો 24 એકા 24, 12 દુ 24, 8 ટાલી 24 ને 6 ચોક 24, બરાબર. તો એના અવયવ આપણે શું લખી શકીએ? 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. તો હવે સૌ પ્રથમ આપણે પહેલાં સામાન્ય અવયવ શોધીશું. અહીંયા આપણે 16 અને 24ના અવયવ લખ્યા છે, એમાંથી પહેલાં આપણે સામાન્ય અવયવ શોધીશું, પછી આપણે તેનો ગુસાઅ શોધીશું. તો સામાન્ય અવયવ બંનેમાં એક એક જોવા મળે છે, તો આપણે 1 લખ્યા. બંનેમાં 2 2 છે તો 2, 4 4 બંનેમાં છે, પછી 8 8 બંનેમાં છે. આવી એની આગળ કોઈ સામાન્ય અવયવ આપણને દેખાતો નથી. તો આપણે કયા કયા અહીંયા સામાન્ય અવયવ મેળવ્યા? 1 2 4 અને 8. તો અહીં આપણે લખ્યા 1 2 4 અને 8. તો અહીંયા આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે મોટામાં મોટો અવયવ અહીંયા કયો મળે છે? 8 મળે છે. તેથી આપણે લખી શકીએ કે 16 અને 24નો ગુસાઅ 8 છે. સમજાય છે? તો આ રીતે અહીંયા આપણે 8 મેળવી શક્યા. એના માટે એક બીજી રીત છે અવિભાજ્ય અવયવ પાડીને, તે જોઈએ. કે અહીંયા પણ જુઓ, 16 અને 24નો ગુસાઅ શોધો. તો 16 છે તો 16ના આપણે ભાગ પાડીશું. 2 8 16, 2 6 8, 2 2 4, 2 1 2. આ 16ના અવયવ આપણે મેળવ્યા. એ જ રીતે 24 છે તો 24ના અવયવ 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 1 3. તો 16ના અવયવ લખવા હોય તો આપણે 2 × 2 × 2 × 2, આ રીતે 16ના અવયવ લખીએ, 2 × 2 × 2 અને × 2. એ જ રીતે 24ના અવયવ તો 2 × 2 × 2 × 3. હવે આ બંનેમાંથી સામાન્ય અવયવ કયા મળે છે? 16 અને 24ના સામાન્ય અવયવ જો 2 2 આ 2 2 અને આ 2 2. હવે સામાન્ય અવયવ બીજું મળતું નથી, તો આપણે 2 × 2 × 2, તો એનો ગુસાઅ શું મળશે? 2 દુ 4 અને 4 દુ 8. તો 16 અને 24નો ગુસાઅ આપણને 8 મળે છે. સમજાય છે? તો આ બે રીતથી આપણે ગુસાઅ શોધી શકીએ છીએ, બરાબર છે. ચાલો, અહીં આપેલા મુદ્દાઓ તમારે નોટબુકની અંદર સ્વચ્છ અક્ષરે લખવાના રહેશે અને ઉદાહરણ પણ નોંધવાના રહેશે. થેન્ક યુ.